શ્રી રામદૂત મ્યુઝિક. એ સાહેબ, ધાર્યું તો દુનિયા કરી દે, ધાર્યું દુનિયા આખી કરી દે, પણ અણધાર્યું કરી દે ને એને દેવ કહેવાય. સાહેબ, માળોદિયા પરિવાર, કાળુભાઈ આજ ગામનો ટીમો છે. સત્ય ઘટનાની વાત છે સાહેબ. સેથળી ગામના ટીમે કાળુભાઈ માળોદિયા ને એનો દીકરો હરેશ પોતાની પત્ની ને હરેશ ને જોવે ને હરેશભાઈ ના ઘરેથી બાઈ ને જોવે તો માણા બાયુ એમ કે કાને સંતાન ન થાય. આપણે પુરુષ તો કહીએ પણ બાઈ માણા એમ કહી દે કાને અશક્ય છે, સંતાન કોઈ દી ન થાય. સાહેબ, આજ જેમ જેકે ભાઈએ માંડવો નાખ્યો છે, એક દી માળોદિયા પરિવારની મારી બાળી બહુચરનો જેનો આજ માંડવો છે એવો તે દી માંડવો હતો સાહેબ. અને અમર પિયાલો પીનજી દી માતા મારી માળોદિયાનું ધર્મ મારી બાળી બહુચર ઊભી રહી ને હરેશ અને પોતાની ધર્મપત્ની બે આવીને મારી બાળી બહુચરના પગ ઝાલી અને આંખમાંથી આહુડું પડી ગયો. હે મા, દુનિયાની માનપા રૂપિયા તો ખર્ચે, જગત આખું બધું મળે, પણ મારી એક શેર માટી નથી મળતી. માડી અમે દુબળા સહી, કદાચ અમારા બાપ દાદા અમારા વડવાઈ આ ગામના ટીમે દુબળા હશે, પણ જો મારી માળોદિયાનો ધર્મ મારી બાળી બહુચર દુબળી ન હોય ને તો હુકાઈ ગયેલા ઝાડ છે ને એની માથે લીલા કુપડા એ ફોડે તો મારી બાળી બહુચર ફોડી દે. મઠની માલિબા એ કુટુંબના માણસો વડીલો સમજાવે કે હરેશ આ માતાજી ભાઈ માગવા જેવું મગાય. કોક ડાયા માણા એમ કે સાહેબ બરોબર માગે છે, અને માની પાસે વસ્તી નો માગે તો માં જાય ક્યાં, બીજા કોણ આપે. પણ એ બેઠેલી બેનો દીકરીઓ માળોદિયા પરિવારની બાયું કહેવા માંડ્યા કે ભાઈ ને આ બાજુ લઈ લ્યો, કારણ કે એક મુઠી હાડકા માણા કે ને મુઠી હાડકા કદાચ સંતાન એના પેટ ઓઢાણ રહે ને તો બાળકને જન્મ દેવી બાઈમાં તાકાત નથી. આ અશક્ય છે, આ ન બને. પણ સાહેબ, જેને હરખનો હિલોળો મારી બાળી બહુસરને આવ્યો ને તેથી માથે હાથ મેકીને એટલું કીધું શેર માટી જોઈ છે ને દાદા. આજ માળોદિયા પરિવારની વસ્તી એમ કે આ બાઈ ને કદાચ સંતાન ન થાય ને થાય તો આ બાઈ બાળકને જન્મ ન આપી શકે, કારણ કે એવું એનું શરીર નથી, એક મુઠ્ઠી હાડકા છે. પણ દુનિયામાં કોઈ ન કરી દે એવું જો એક દી સેથળીના ટીમે નો જગતને કરીને દેખાડું ને તો માળોદિયાના વડવાનું ખાધેલો કોળિયો હું બાળી બહુસર હરામ કરી જાઉં. જોજે હો, બોલ તો મારી બાળી બહુસર વિચારીને બોલજે, મારે દેવને વિચારવાનું ન હોય, વિચારે એ તો કાળા માથાના માનવી વિચારે.
અને તેથી આ પ્રેમજી ભુવા અને દલસુખ પઢિયારના હાથે ખાલી બે દાણા આપ્યા છે, બે જ દાણા. લે બાપ આ દાણા ખાઈ જા, અને 9 મહિના 13 દિવસો કદાચ દેવના ચક્ર જેવા દીકરા નો આપું તો જગતની માલિક પણ મને બાળી બહુચર ને હેઠળીના ટીબે કોઈ વસ્તી માનતા નહીં. આજ મારી વસ્તીને ભરોહો નથી. અરે મારી વસ્તીની આ બાઈઓ બેઠી એને ભરોહો નથી કે આ બાઈને બાળક ન થાય. અને કદાચ માતા બોલ આપે તો આ બાઈની કોઈ એવી હેસિયત નથી કે બાળકને જન્મ આપી શકે. મારી બાળી બહુચરે કીધું કે મારા બે દાણા ખાઈ જા, અને જો એક નાળે ઝૂડવાના બેલડાના બે ન આપું ને તો હું માળો દિયાની બાળી બહુસર ન કહેવાય. અને સાહેબ જેને બે દાણા આપ્યા ને ભાઈ બે દાણા ખાઈ તો ગઈ, પરિવારની બાયુ વાત કરે, ગામની બાયુ સાહેબ ખેલ જોવે કે આ હા હા આ દેવે શું કર્યું છે. પણ બોલીને બીજું ન બોલે એને દેવું કહેવાય. રાજુભાઈ એક મુઠ્ઠી આડગા હતા, કદાચ હમણે મેં વાત કરી ને કે પેટ કદાચ ઓધાન રહે સંતાન તો એને જન્મ ન દે દઈ શકે, આવી એની જિંદગી છે. પણ મારી બાળી બહુસરે બે દાણા આપ્યા હતા, જોડવા બેલડાના બે, એક નાળે બે નો જન્મ કરાવ્યો. એ બે દીકરા અત્યારે સલામત છે સાહેબ. અને ઈ મારી ભગવતી માળોદિયાની દેવ કેવી બાપ એ હયું રે એ માળો માતો મમતા નો મીઠો દરિયો જો એ યમી વરસે આ ખલડી માં વરસે હાડી દેવી દેવી દી ઘણા માણી તું પાથરીએ પાથરા પણ કોક દી દિવસ દોઈલા ઉગી જાય ને તેદી ભુવા ભાયું કાયમ નો આવે હો. હા બાપનો દીકરો હોય તો મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય જ્યારે હરમના વાગે ત્યારે. પણ જો કદાચ વડવાની દેવને યાદ કરો ને તો અંત વેળા એ આવીને ઉભી રહેશે. એવા તો સતાણી સાહેબ હજારો દાખલા દુનિયામાં દેવીઓના પડ્યા છે. એ આપણી દેવ કદાચ આપણું કામ કરે કોઈ નવાઈ નથી સાહેબ. પણ જેથી આંખની ઓળખાણ ન હોય ને એવું કોઈ આવીને ઉભું રહે ને. હા આ વસ્તીનું કદાચ માતા કામ કરે, બહુચર માટે નવાઈ નથી. માં છે, માં તો પોતાની વસ્તીને સંભાળે. પણ હાવ પરદાયા હોય સાહેબ જેને આંખની ઓળખાણ ન હોય અને આવીને જેથી તમારા ખોળામાં નાખીને એમ કે હે ભુવા ભુવા દુનિયાથી થાકી ગયો છું, છેલ્લે એક તમારું નામ સાંભળી અને તમારી માતાનો આશરો લઈને આવ્યો છું, અને તેથી જે નાગણીને ટકોરો મારો ને એ પછી ઊભી થાય ને સાહેબ એમાં કાંઈ ન ઘટવા દે સાહેબ.